છો મજામાં આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત છે તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી ઉપર કેટલું પાણી ઉપલબ્ધ છે તેના વિશે માહિતી મેળવી, પૃથ્વી ઉપર જે જોવા મળતા પાણીના સ્વરૂપો છે એના વિશે માહિતી મેળવી, પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત ભૂમિજળ છે તેના વિશે માહિતી મેળવી, ત્યારબાદ આપણે ભૂમિય જળ સ્તરમાં જે ઘટાડો થાય છે એ ઘટાડા માટેના કારણો આપણે જોયા, પાણીનું વિતરણ કઈ રીતે થાય છે તેના વિશે માહિતી મેળવી, ત્યારબાદ જળ વ્યવસ્થાપન કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી, ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે આ પાણીનો વ્યય એટલે કે બગાડ થાય છે એ બગાડ ઘટાડવા માટે કે વ્યય કે જે આ બગાડ થાય છે એ બગાડ ઘટાડવા માટે આપણું શું યોગદાન હોઈ શકે તેના વિશે આપણે માહિતી મેળવી, એટલે કે તમારું શું યોગદાન હોઈ શકે કે પાણીનો જે વ્યય એટલે કે બગાડ થાય છે એ બગાડ ઘટાડવા માટે આપણું શું યોગદાન હોઈ શકે છે તેના વિશે આપણે માહિતી મેળવી. આપણે જોયું તેમ પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે કે પાણી એ શું છે, એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે કે પાણી એ એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેની જાળવણી કરવી એ આપણા સૌની એક ફરજ છે. તો જળ બચાવવાની શરૂઆત આપણાથી જ થવી જોઈએ. તો જળ બચાવવાની એટલે કે પાણી બચાવવાની શરૂઆત છે એ આપણાથી ન જ થવી જોઈએ. પાણી બચાવવા તમે વ્યક્તિગત રીતે નીચેના પગલાં લઈ શકો છો કે પાણી એટલે કે જળ બચાવવા માટે તમે વ્યક્તિગત રીતે જે નીચે પગલાંઓ આપેલા છે એ નીચેના પગલાંઓ તમે લઈ શકો છો. બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ કે આપણે સવારમાં ઉઠીએને જ્યારે બ્રશ કરતા હોય ત્યારે બ્રશ કરતી વખતે પાણીનો નળ છે એ આપણે પાણીનો નળ શું રાખવો જોઈએ, બંધ રાખવો જોઈએ. સ્નાનમાં શક્ય તેટલો પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ કે સ્નાન એટલે કે નાહવા માટે આપણે પાણીનો જે ઉપયોગ કરીએ છીએ એ પાણીનો શક્ય તેટલો ઓછો બગાડ થાય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ, એટલે કે સ્નાનમાં શક્ય તેટલો પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ. ઘરમાં ક્યાંય પાણીના નળ ખુલ્લા ન રહે તેની કાળજી રાખવી જોઈએ કે ઘરમાં ક્યાંય પણ પાણીનો નળ ખુલ્લો ન રહે તેની આપણે શું કરવી જોઈએ, કાળજી રાખવી જોઈએ એટલે કે ધ્યાન રાખવું જોઈએ. સાયકલ કે અન્ય વાહનો ધોવામાં પાણીનો વ્યય ન થાય તેની કાળજી લેવી જોઈએ. સાયકલ કે અન્ય કોઈ વાહનો છે એ સાયકલ કે અન્ય વાહનોને ધોવા માટે આપણે પાણીનો વ્યય ન થાય એટલે કે પાણીનો બગાડ ન થાય તેની કાળજી લેવી જોઈએ. જેટલું પાણી પીવું હોય તેટલું જ લેવું જોઈએ કે આપણે જેટલું પાણી પીવું હોય તેટલું જ પાણી લેવું જોઈએ કે એના કરતાં વધારે પાણી આપણે લેવું જોઈએ નહીં, કે આપણે જેટલું પાણી પીવું હોય એટલું જ પાણી આપણે લેવું જોઈએ. ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો તેમને કે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો તેમને પણ પાણી આપવામાં પાણીનો વ્યય ન થાય તેની કાળજી લેવી જોઈએ કે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો એ મહેમાનને પાણી આપવામાં પાણીનો વ્યય ન થાય તેની પણ આપણે શું કરવી જોઈએ, કાળજી લેવી જોઈએ કે આપણે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો એને આપણે પીવાનું જે પાણી આપીએ છીએ એ પાણી આપવામાં કોઈ પાણીનો વ્યય ન થાય એટલે કે પાણીનો બગાડ ન થાય તેની પણ આપણે શું કરવી જોઈએ, કાળજી રાખવી જોઈએ. મિત્રો, આપણે આપણા જીવનમાં પાણી શું મહત્વ છે તે આપણે અહીંયા જોયું કે મિત્રો આપણે આપણા જીવનમાં પાણીનું શું મહત્વ રહેલું છે તે અહીંયા આપણે જોયું. પણ પ્રત્યેક સજીવ માટે પાણી અનિવાર્ય જરૂરિયાત જેવું જ છે કે પ્રત્યેક સજીવ એટલે કે દરેક સજીવ માટે પાણી એક શું છે, અનિવાર્ય જરૂરિયાત છે કે દરેક સજીવ માટે પાણી એક શું છે, એક અનિવાર્ય જરૂરિયાત છે. વનસ્પતિ પણ તેમાંથી બાકાત નથી કે વનસ્પતિ છે એ વનસ્પતિ પણ તેમાંથી બાકાત નથી કારણ કે વનસ્પતિને પણ પોતાનો વિકાસ એટલે કે વૃદ્ધિ થવા માટે પાણીની જરૂરિયાત હોય છે. જો એને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો વનસ્પતિનો પણ વિકાસ એટલે કે વૃદ્ધિ થઈ શકતી નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વનસ્પતિ પર પાણીની અછતની અસર શું જોવા મળે છે તેના વિશે આપણે જોઈએ કે વનસ્પતિ છે તો એ વનસ્પતિ પર પાણીની અછતની જે અસર જોવા મળે છે એ અસર વિશે આપણે અહીંયા જોઈએ. તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ સાર છે એ ખનિજ સાર શોષે છે કે આપણે જાણીએ છીએ સૌ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ છે એ વનસ્પતિ મૂળ દ્વારા શું કરે છે, પાણી અને ખનિજ સાર છે એ પાણી અને ખનિજ સારને મૂળ દ્વારા શોષે છે. વનસ્પતિમાં પર્ણમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી પોતાનો ખોરાક બનાવે છે કે વનસ્પતિમાં પર્ણમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી શું થાય છે, વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. જો વનસ્પતિને પાણી મળતું બંધ થઈ જાય તો તે શું થાય છે, સુકાઈ જાય છે કે જો વનસ્પતિને એને જે પ્રાપ્ય માત્રામાં પાણી જોતું હોય એ પ્રાપ્ય માત્રામાં પાણી મળતું બંધ થઈ જાય
तो वनस्पति शू थशे सुकाई जाय छे। आपणे जाणीए छीए के वनस्पति आपणने वरसाद ऑक्सिजन અને ખોરાક આપે છે કે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ છે એ આપણને શું આપે છે તો વનસ્પતિ આપણને વરસાદ ઓક્સિજન અને ખોરાક આપવાનું કાર્ય કરે છે એટલે કે વનસ્પતિ છે એ આપણને વરસાદ પાણી એટલે કે વરસાદ ઓક્સિજન અને ખોરાક આપે છે। જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો એ વનસ્પતિ વૃદ્ધિ કે વિકાસ થશે નહીં એટલે વનસ્પતિ શું થશે સુકાઈ જશે। એટલે કે આપણને જે વરસાદ પાણી અને ખોરાક મળે છે એ વનસ્પતિ દ્વારા એ મળતું શું થઈ જશે બંધ થઈ જશે। જો વનસ્પતિનો નાશ થાય તો આ બધું આપણને મળતું શું થઈ જાય બંધ થઈ જાય કે જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી મળતું બંધ થઈ જાય તો એ વનસ્પતિ શું થઈ જશે સુકાઈ જશે કે જે વનસ્પતિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે એટલે કે વનસ્પતિ દ્વારા જે આપણને મળે છે જેમ કે વરસાદ ઓક્સિજન અને ખોરાક જે વનસ્પતિ દ્વારા આપણને મળે છે એ મળતું શું થઈ જાય છે બંધ થઈ જાય છે। એટલે કે જો વનસ્પતિનો નાશ થાય તો આ બધું કે જે વનસ્પતિ દ્વારા આપણને મળે છે કે જેમ કે વરસાદ પછી ઓક્સિજન અને ખોરાક એ વનસ્પતિ દ્વારા મળતું શું થઈ જાય છે બંધ થઈ જાય છે। ટૂંકમાં વનસ્પતિનો નાશ એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૃથ્વી પરના મોટાભાગના સજીવોનો નાશ કે ટૂંકમાં આપણે કહીએ કે જો વનસ્પતિનો નાશ એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૃથ્વી પરના જે મોટાભાગના સજીવો છે એ પૃથ્વી પરના મોટાભાગના સજીવોનો શું થઈ જાય છે નાશ થઈ જાય। તો અહીંયા આપણે પાઠ 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત છે તેના વિશે આપણે માહિતી મેળવી। તો અહીંયા આપણે પાઠ 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત પૂર્ણ કરીએ છીએ। આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું। તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત।